सहनाववतु सहनौभुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो आपने अभी दर शुक्रवार साधन पंचक शंकराचार्य महाराज कहवाय छे, कारण के आपणे जोयुं के 32 वर्षनी नानी उमर में ए खूब मोटू कार्य करी चूक्या अने एटला माटे एने आपणे गई वखते ए पण जोयुं के भगवान शिव ज आ शंकराचार्य रूपे आव्या छे। एमणे जीवनना अंत समये ज्यारे नक्की कर्युं के हवे मारुं कार्य पूरुं थयुं छे, भगवान पण कृष्ण पण एज कर्युं ने के हवे मारे बधुं काम पूरुं थई गयुं, एक बाकी हतुं यादवोनो पण हवे नाश करी देवो जोईए नहीं तो पाछी गड़बड़ थशे, એટલે એમણે પણ નક્કી કર્યું। એમ શંકરાચાર્યને પણ ખબર પડી ગઈ, એટલે 32 વર્ષની નાની ઉંમરે એમણે દેહનો ત્યાગ કર્યો અને એ વખતે છેલ્લે જ્યારે એમણે કહ્યું કે હું પ્રસ્થાન કરવાનો છું, ત્યારે આચાર્ય શિષ્યોએ કહ્યું અમને કંઈક એવું જ્ઞાન આપીને જાઓ કે જે અમારા જીવનને ઉપયોગી થાય, અમારી સાધનામાં અમને અતિ ઉપયોગી થાય। એટલે ગુરુજીએ શંકરાચાર્ય મહારાજે આ સાધન પંચક, જેને આપણે કીધું સોપાન પંચક પણ કહેવામાં આવે છે, કે સોપાન એટલે સીડીને ચડવું, જીવનનું જેમ ધ્યેય તો છે મોક્ષની પ્રાપ્તિ, પણ એના માટેનું આ સોપાન સાધન આપ્યું, અથવા તો એને ઉપદેશ પંચરત્ન પણ કહેવામાં આવે છે। ગઈ વખતે આપણે જોતા હતા કે સાધન કોને કહેવાય, સાધન એટલે ઈચ્છાની પૂર્તિ માટે, ઈચ્છાની પૂર્તિ માટે જેનો ઉપયોગ કરીએ। ઈચ્છાની પૂર્તિ એટલે કે મારે જે સિદ્ધ કરવું છે, મારે જે કંઈક પ્રાપ્ત કરવું છે, એ પ્રાપ્ત કરવા માટે જેનો ઉપયોગ થાય એને આપણે કહ્યું સાધન। જેમ કે અહીંની જ વાત કરો, તમે કેટલા લોકો સ્કૂટર ઉપર આવ્યા, કોઈ ગાડીમાં આવ્યું, કોઈ ચાલીને આવ્યું, તો અહીંયા આવવા માટે તમે ચાલવું એટલે પગનો ઉપયોગ કર્યો, એ પણ સાધન જ થયું ને, એ પણ સાધન થયું, સ્કૂટર પણ સાધન થયું। એટલે સાધન એટલે ઈચ્છાની પૂર્તિ માટે વપરાતું, અને એ વખતે આપણે જોયું હતું કે સાધનમાં મનુષ્યને જ સ્વતંત્રતા છે, કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ, એટલે કે મારે કયા સાધનનો ઉપયોગ કરવો એના માટે હું સ્વતંત્ર છું। હું ટ્રેનમાં જાઉં કે બાય એર જાઉં એ મારા માટે સ્વતંત્ર છે। મારે ધનવાન બનવું છે તો હું નીતિના માર્ગે ચાલીને, મૂલ્યોના માર્ગે ચાલીને ધનવાન બનું કે ખોટું કરીને ધનવાન બનું, આ સ્વતંત્રતા મનુષ્યને મળી છે અને એટલા માટે જ આની આવશ્યકતા છે। અને ગઈ વખતે આપણે એ પણ જોયું હતું, જો યાદ હોય તો, કે બધા આપણે જન્મ્યા ત્યારથી આપણા માટે કોઈ સાધ્ય છે, કોઈ ધ્યેય છે, અને ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે જુદા જુદા સાધનનો ઉપયોગ કરીએ છીએ, પણ બધાનું ખરેખર જન્મ્યા ત્યારથી બધાનું એક જ ધ્યેય છે,
અને એ છે પરમ સુખ, બધાનું જીવન ઉદ્ધાય છે. અને જેને મોક્ષ કહીએ છીએ, પણ મોક્ષ શબ્દ કદાચ આપણને સ્વીકાર્ય ન હોય તો એટલું તો આપણે સ્વીકારીએ જ છીએ કે શું પરમ સુખ, પરમ આનંદ, કે જે આનંદ આવ્યા પછી જાય નહીં, એવી શાંતિ કે જે શાંતિ પછી ક્યારેય જાય નહીં. બરાબર, અમુક સ્થિતિમાં મળે અને પછી નહીં, એવું નહીં. મને તો એવા એમાં જ રસ છે. અને એની પ્રાપ્તિ માટે જ ખરેખર આપણે બધા જ કર્મ કરીએ છીએ. નાના હતા ત્યારથી ભણવાનું કર્મ હોય તો પણ એ બધાની પાછળ ખરેખર આપણે વિચાર કર્યો નથી, પણ આપણા બધાને આ જ જોઈએ છે, કોઈ એમાં કોઈ બાકાત નથી. અને એટલા માટે આ પરમ સુખ છે સાધન, એ આપણે પ્રયત્ન તો કર્યો જન્મ્યા ત્યારથી અત્યાર સુધી. અને એને શાસ્ત્રની ભાષામાં ગઈ વખતે જોયું કે ચાર પ્રકારના સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ. કયા હતા? એક હતું ઉત્પાદ્ય, જે નથી ઉત્પાદ, ઉત્પન્ન કરવું, વસ્તુની ઉત્પત્તિ કરવી, જે મારા સુખનું સાધન બને. અત્યારે નવી નવી શોધ થઈ રહી છે 4G બદલે 5G, તમને એ વાપરશો તો તમે બહુ નજીકથી બધું કામ કરી શકશો વગેરે, રાઈટ? તો એ શું છે? સાધન એટલે ઉત્પાદ્ય, પ્રાપ્ય. બીજું સાધન હતું પ્રાપ્ય, મારી પાસે કશું છે નહીં, મારે એને મેળવવું છે. મારે કંઈ વસ્તુ બનાવી છે પણ એ વસ્તુ મારી પાસે સાધન નથી. ભજીયા ખાવાનું મન કર્યું પણ લોટ જ નથી, તો એ મારા માટે પ્રાપ્ય, એને પ્રાપ્ત કરવું પડે ને, તો જ કામ થઈ શકે, એને કે પ્રાપ્ય. પછી આપણે બીજું જોઈતું સંસ્કાર્ય, એટલે સંસ્કાર કરવા. સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે કોઈ વસ્તુ હોય એને આપણે સંસ્કાર કરીએ. સરળમાં સરળ દ્રષ્ટાંત દઈએ તો એ કે આપણે કોઈ વસ્તુ પડી છે અને પવિત્ર કરે, ઘણી વખત કંઈ નહીં તો કે જો ગંગાજળ છાંટી દે આ બધું ઘર પવિત્ર થઈ જશે, આમ થઈ જશે. અને એને પવિત્ર દ્વારા આપણે આપણા ધ્યેયની સિદ્ધિ માટે આ એક સાધન વાપરતા હોય છે. ચોથું છે વિકાર્ય, એકમાંથી બીજામાં વિકાર કરો, દૂધનું દહીંમાં વિકાર, એટલે આ એક ખાલી પરિવર્તન, વિકાર એટલે પરિવર્તન. આ ચાર વડે આપણી કોઈને કોઈ આ ચારમાંથી કોઈ પણ એક સાધન લઈને, અથવા તો ક્યારેક આ ક્યારેક બીજું, એ તો દરેક સાધન ઉપયોગ કરીએ છીએ. સેના માટે? પરમ સુખની પ્રાપ્તિ માટે, પરમ આનંદની પ્રાપ્તિ માટે, પૂર્ણતા માટે. જે શબ્દ વાપરો, કારણ કે અપૂર્ણતા મને ગમતી નથી, અને એના માટે બધા સાધન આમાંથી વાપરી ચૂકીએ છીએ, પણ ખરેખર આ કોઈ સાધન આપણને પૂર્ણતા આપી શકતું નથી. કદાચ આપણે એમ કહીશું મને પૂર્ણતાની, હું તો કે પૂર્ણતા જંખતું નથી, રાઈટ? પૂર્ણતા જંખતું નથી, પણ એવો દરેકના જીવનમાં ક્યારેક ક્યારેક તો આવો અનુભવ થયો હશે કે કંઈક ખૂટે છે જીવનમાં, કંઈક ઉણપ છે, એવું તો લાગ્યું જ હોય છે. તમે જુઓ, ક્યારેક તો થયું જ હશે કે કંઈક જીવનમાં ખૂટે છે, કંઈક ઉણપ લાગે છે. હું મારા દાદાજીની વાત મને બહુ હૃદય સ્પર્શ થઈ ગઈ છે, એટલે વારંવાર કહું છું કે દાદાજીનો જન્મદિવસ હતો લગભગ 70 ઉપરનો, અને ત્યારે પહેલાં તો પોસ્ટકાર્ડ લખતા, એટલે પોસ્ટકાર્ડમાં લખ્યું કે બેન, આજે આટલા વર્ષોથી હું આટલી બધી સેવા કરું છું, કારણ કે ગાંધીજીના રંગે રંગાયેલા, ગાંધીવાદી, બહુ હરિજનોની સેવા કરે, બહુ બધું કામ કરતા, પણ છતાં કહે છે કે હજી મારા જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. ખ્યાલ આવે છે? એટલે કંઈક ઉણપ, અને એ ઉણપને દૂર કરવા માટે ને આપણે કહીશું પૂર્ણતા. એટલે બધાને પૂર્ણતા, પરમ સુખ, પરમ પ્રેમ બધાને જોઈએ છે, પણ એના માટે આ બધા સાધનમાંથી કોઈ કામ લાગતું નથી. અને ત્યારે આપણે શું કરવું? કારણ કે જ્યારે આવી ઈચ્છા છે તો ઈચ્છાની પૂર્તિ માટે કંઈક તો હોવું જોઈએ, રાઈટ? ભગવાને આપણી બધી ઈચ્છાની પૂર્તિ માટે કંઈક ને કંઈક સાધન આપેલું છે. તો આના માટે આપણે ગઈ વખતે વાત કરી હતી અને અટક્યા હતા, જો યાદ હોય તો, કે ગુરુ એવ શરણમ, શાસ્ત્ર એવ શરણમ, શાસ્ત્રની પાસે જવું જોઈએ. એટલે ચાર સાધન કીધા, પછી બીજા સાધનની પણ આપણે વાત કરી હતી. કયા સાધનની? જેમ કે 10મો ખોવાઈ ગયો, તો 10મો ખોવાઈ ગયો છે એની પ્રાપ્તિ માટે કયું સાધન હતું? જ્ઞાન. કારણ કે પોતે 10મો હતો, છતાં પોતાને 10મો ખોવાઈ ગયો છે એવું માનતો હતો, માટે એના સાધનની પણ ગઈ વખતે વાત કરી હતી.
તો અહીંયા શાસ્ત્ર પાસે જ્યારે જઈએ, કારણ કે આ ચાર સાધનમાંથી મને પરમ સુખની કે મારી પૂર્ણતામાંથી કાયમ અપૂર્ણતા, પૂર્ણમાંથી કાયમ માટે મુક્ત થવાનું કોઈ સાધન કામ લાગ્યું નથી, એટલે આપણે શાસ્ત્ર પાસે જઈએ, જે શાસ્ત્રને સંમત વાત કરનાર છે વ્યક્તિ પાસે જઈએ અને એ આપણને કહે કે તારી જે સમસ્યા છે એ ખરેખર અજ્ઞાનની છે, તારા વિશેના સેવેલા ભ્રમની છે અને એના માટે એક જ સાધન છે જ્ઞાન. જેમ આત્મબોધમાં પણ કહે છે બોધોન્ય સાધનેભ્યઃ હિ સાક્ષાત મોક્ષૈક સાધનમ, એટલે મોક્ષ માટે એક જ સાધન છે અને છે જ્ઞાન, એના વગર બીજું કોઈ ચાલે નહીં. જેમ કે રસોઈ કરવી છે, બધું છે આપણી પાસે, હા બધું જે રસોઈ માટે જે કંઈ સામગ્રી જોઈએ એ છે, પણ ગેસ જ નથી તો, અગ્નિ જ નથી તો, નાના અમે તો ઇલેક્ટ્રિકથી કરી નાખશું પણ એ નથી, દાખલા તરીકે એ તમારી પાસે ઇલેક્ટ્રિક અગ્નિ પણ નથી. એટલે ટૂંકમાં અગ્નિ વગર રસોઈ કરી શકાય નહીં. જેમ કે મારે જવું છે, મારી પાસે કાર છે, પણ હવે કોઈ કારણસર કાર જે લાઇટ છે ને ગાડીમાં જે લાઇટનું છે વિભાગનું તૂટી ગઈ અને ચાલતી નથી, તો પણ હું જઈ શકીશ. પણ જો પેટ્રોલ જ ન હોય તો ચાલે નહીં. એ જ રીતે અહીંયા આપણને કહે છે કે ખરેખર તું જે શોધી રહ્યો છું એના માટેનું સાધન છે જ્ઞાન, અને એ જ્ઞાનની પ્રાપ્તિ માટે આ શંકરાચાર્ય મહારાજે સાધન પંચક સાધન પાંચ શ્લોકમાં 40 સાધનની વાત કરી છે. અને જ્ઞાનની વાત કરજો તો 40 સાધન શું કામ કીધા? જ્ઞાન તો એક જ છે. હે, પ્રશ્ન થાય ને તરત જ કે જ્ઞાન તો એક, જ્ઞાનની જરૂર છે તો આપણા સોપાન સીડીઓ ચડવાની શાની જરૂર છે? સોપાન પંચકમ કહ્યું, સાધન પંચકમ કહ્યું, કેમ? કારણ કે જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, બરાબર? જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. જેમ કે પેલું દોરડામાં મને સર્પનું ભાન થાય છે કે ભૂછિદ્રનું થાય, તો એના માટે દોરડાનું જ્ઞાન આવશ્યક છે. એમ હું જ્યારે પૂર્ણતા ઝંખી રહ્યો છું, હું પૂર્ણ સુખ ઝંખી રહ્યો છું, અને શાસ્ત્ર કહે છે એ જો તને બહારના કોઈ સાધનમાં ન મળતું હોય, ઇવન શાસ્ત્ર એ પણ બતાવે છે, આપણને તો ખબર નથી, કારણ કે એ તો આપણે શાસ્ત્ર પર ધ્યાન રાખવું પડે. અપરોક્ષ પૌરુષ્ય વિષય છે, કારણ કે આપણને શાસ્ત્ર કે સ્વર્ગમાં સુખ મળશે, પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, અથવા તો સ્વર્ગમાં ગયા પછી પણ ઓલા કઈ વખતે કીધું ફટફટવાળા જેવું થાય, એટલે એનો અર્થ કે અહીં સુખ તો પરમ સુખ તો નથી, અને પરમ સુખ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, આત્માના યથાર્થ જ્ઞાનથી પ્રાપ્ત થાય. તો પછી આ બધા સાધનની શું જરૂર છે? જ્ઞાનથી પ્રાપ્ત, તો જ્ઞાન સિદ્ધિ વાત કરો ને. શંકરાચાર્ય મારા સિદ્ધિ જ્ઞાનની કેમ વાત નથી કરતા? તો એના માટે એટલા માટે નથી કરતા કે જ્યારે આચાર્ય આત્મા આત્માની વાત કરે છે, એટલે કે પોતાની જ આત્માની જે સુંદરતા છે, જે મહાનતા છે, કે આત્માની માધુર્યતા, તેજસ્વીતા, એની વિભૂતિ, એની જ્યારે વાત કરે છે ને આચાર્ય, ત્યારે એને ગ્રહણ કરી આપણે પણ કરી શકીએ. શાસ્ત્રના શબ્દો મારી પોતાની જ આપણા આપણી પોતાની જ સુંદરતા, માધુર્યતા, મહાનતા, આત્માની મહાનતાની વાત કરે છે, એને જાણવા માટે આપણું જે અરીસો છે, મનરૂપી અરીસો, એ પણ સ્વચ્છ હોય તો સમજાય. એટલા માટે આચાર્ય જે ઉપદેશ આપે છે અહીંયા, એમાં એ જ્ઞાનની વાત તો છેલ્લે કરશે, પણ એ પહેલાં જે મારું જે સુંદર સ્વરૂપ છે, અત્યારે હું માનતો નથી કે હું એટલો મહાન છું, રાઈટ? અત્યારે હું મારી જાતને મહાન છું કે એટલો સૌંદર્યશાળું છું એવું માનતો જ નથી. બહારની સૌંદર્યતાને જ મારી સાથે મૂલું છું. પણ એ જાણવા માટે આપણું અંતકરણ શુદ્ધ હોવું જોઈએ. એટલે અંતકરણ શુદ્ધિ, અંતકરણ નિશ્ચલતા એ આવશ્યક છે. અને ત્યાર પછી જો આત્માના જ્ઞાનને જાણવા માટે શોધન કરીએ, તો આપણું પોતાનો જે ખજાનો છે, વાત કરી છે અનેક વાર, એ રીતે એ ખજાનાના માલિક બની શકીએ. અને એટલા માટે એમણે આ 40 સાધનની વાત કરી છે. એમાં આપણે 5 શ્લોકમાં જે પહેલો શ્લોક વાંચીશું અને આગળ જઈશું.
વાત કરી હતી એ પ્રમાણે દરેક શ્લોકમાં આઠ સાધનની વાત કરી છે, એટલે આઠ પંચો ને ચાલીસ. તો પહેલો શ્લોક હું બોલું છું, તમે રિપીટ કરજો. પહેલો શ્લોક, વેદો નિત્યમ ધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ, વેદો નિત્યમ ધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ, તેને શસ્ય વિધીયતામ પચિતિ કામ્યે મતિસ્ત્યજ્યતામ, તેને શસ્ય વિધીયતામ પચિતિ કામ્યે મતિસ્ત્યજ્યતામ, પાપો ગહ પરિધૂયતામ ભવસુખી દોષોનુસંધીયતામ, અપોગપ પરિધૂયતામ ભવસુખી દોષોનુસંધીયતામ, આત્મૈચ્છા વ્યવસીયતામ નિજગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ, આત્મૈચ્છા વ્યવસીયતામ નિજગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. આચાર્ય કહે છે જો સાધન એક એક જોતા જઈએ, વેદો નિત્યમ ધીયતામ, પહેલું સાધન વેદનું હંમેશા અધ્યયન કરવું જોઈએ, વેદો નિત્યમ ધીયતામ. પછી બીજું સાધન કહે છે તદ ઉદિતમ કર્મ અનુષ્ઠીયતામ. બીજું સાધન છે તદ ઉદિતમ, તદ જો આમ તો તમને બધાને મોબાઈલમાં આ PDF મોકલ્યું છે, એટલે જો તમારી પાસે હોય તો જોઈ શકશો એક એકનો અર્થ આપ્યો છે. તત ઉદિતમ, તત એટલે તે એટલે શાસ્ત્રવેદ, એમાં કહેવામાં આવેલા કર્મનું સારી રીતે અનુષ્ઠાન કરવા, બીજું સોપાન, બરાબર. પછી જો ત્રીજું છે તેને સસ્ય વિધીયતામ અપચિતિ, તેને બરાબર આગળ જો તેને એટલે તે કર્મ વડે ઈશસ્ય તેને શસ્ય તેન ઈશસ્ય વિધીયતામ અપચિતિ, અપચિતિ એટલે પૂજા, તેને એટલે તે કર્મ ઈશ્વરના આરાધન રૂપે કરો. ત્રીજું, પહેલું શું કીધું કે વેદનું નિત્ય અધ્યયન કરવું જોઈએ અને વેદમાં કહેલા કર્મનું સારી રીતે અનુષ્ઠાન કરવું જોઈએ, હવે ત્રીજું અને તે કર્મ ઈશ્વરની પૂજા રૂપે કરો, વિધીયતામ. પછી શું છે કામ, જો તમે જો જોતા રહો, કામ્ય મતિસ્તજ્યતામ એટલે કામ્ય કર્મમાં મતિ બુદ્ધિ એટલે પ્રીતિ, તજ્યતામ ત્યાગ કરો. કયું આ ચોથું થયું. આ પાંચમું, પાપો ઘ પરિધૂયતામ, પાપો ઘ પાપનો સમૂહ, પરિધૂયતામ એને ધોઈ નાખો, પાપના સમૂહને ધોઈ નાખો, એ થયું પાંચમું. પછી છઠ્ઠું, ભવસુખી દોષોનુસંધ્યતામ એટલે સંસારના સુખમાં દોષનું અનુસંધાન કરો. કેટલું થયું એ છઠ્ઠું, ભવસુખી દોષોનુસંધ્યતામ એટલે સંસારના સુખમાં દોષનું અનુસંધાન કરો. પછી શું થશે, આત્મઈચ્છા વ્યવસ્થિયતામ, આત્માની જાણવાની વ્યવસ્થિયતા એટલે દ્રઢ ઈચ્છા કરો, આત્મ ઈચ્છા વ્યવસ્થિયતા એટલે સ્પષ્ટ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કૃનંદન, ત્યાં પણ ભગવાન અર્જુને કહે છે એટલે વ્યવસ્થિયતામ એટલે કે આત્માને જાણવાની દ્રઢ ઈચ્છા કરો. અને છેલ્લું, અને આના લીધે નિજગૃહા તૂર્ણમ વિનિર્ગમ્યતામ એટલે પોતાના ઘરમાંથી શીઘ્ર નીકળી જાઓ. આ જરા વિચાર માગી લે છે, આ ગુજરાતી થાય છે પણ આ વિચાર માગે છે, ઘરમાંથી છોડીને નીકળી જવાનું હોય તો સ્વામીની જમણા નહીં આવે અમે, ના એ નથી, એની પાછળનું આપણે હાથ સમજીશું. પણ આ બધા જે સ્ટેપ શંકરાચાર્ય મહારાજે સ્ટેપ કીધું એટલે સોપાન, પહેલું કરીએ એટલે બીજું એની તરત જ આવે. પહેલું પગથિયું આપણે એટલે પાંચ આઠ સાધનની વાત કરી, એક સાધન કરી બીજું એની પરથી ત્રીજું એમાં આવતું જશે, એટલે કેવી રીતે આવે છે એ આપણે હવે એક પછી વિચારીએ. તો પહેલું સાધન શું કીધું એમણે, કીધું વેદો નિત્યમ ધીયતામ, વેદનું હંમેશા
અધિયતામ એટલે અધિ અને ઈ શબ્દ. જરાક થોડું સંસ્કૃત આવશે પણ થોડાક શીખવાનું મળે ને. અધિયતામ કેટ બન્યું છે અધિ અને ઈ. ઈ છે ઇન ગતો એટલે ગતિના અર્થમાં છે એટલે કે જ્ઞાનના અર્થમાં છે. એટલે વેદનું સારી રીતે અધ્યયન કરવું જોઈએ. વેદનું સારી રીતે અધ્યયન કરવું જોઈએ તો પહેલાં તો આપણે જોઈએ કે વેદ શું છે, પછી એનું અધ્યયન માટે વિચારીએ. રાઈટ, પહેલાં વેદ શું છે એ તમને કહું. તો વેદ એટલે વી ધાતુમાંથી બને છે, વિંદંતી અનેન ઇતિ વેદ, જેના વડે જાણી શકાય એ વેદ. પણ કયું જાણી શકાય? જે અપૌરુષ્ય જ્ઞાન છે એ. એટલે વેદ એટલે કે જે અપૌરુષ્ય એટલે પુરુષની મતીથી એટલે કે મનુષ્યની બુદ્ધિથી જે જાણી ન શકાય એને જાણવાનું જ્ઞાન એટલે વેદ. ખ્યાલ આવ્યો? આ જ્ઞાન મનુષ્ય દ્વારા જાણી શકાય નહીં. કારણ કે એટલે કે વેદમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ કોઈ મનુષ્ય સર્જિત નથી. બરાબર, અપૌરુષ્ય કયું એટલે કે જે પુરુષની બુદ્ધિથી જ ઉત્પન્ન થયેલું નથી. પુરુષની બુદ્ધિથી ઉત્પન્ન થયેલું નથી એક અપૌરુષ્ય. એટલે બીજું કે જે પુરુષની બુદ્ધિથી જાણી શકાય નહીં તે વેદમાં. એટલા માટે વેદને કહેવું પડ્યું. અને એટલે કે આ મનુષ્યની બુદ્ધિ દ્વારા સર્જન કર્યું નથી. કેમ? કારણ કે મનુષ્ય બુદ્ધિ દ્વારા સર્જન થાય ને ત્યારે એમાં કેટલા બધા દોષો રહેલા છે, અજ્ઞાન. આ બધાનું મને જ્ઞાન નથી. હું કોઈ પણ વસ્તુ કરું તો ક્યાંક તો મારું અજ્ઞાન રહેવાનું છે. રાઈટ, એટલે કાં તો અજ્ઞાન, કાં તો સંશય, વિપર્ય, વિપરીત જ્ઞાન, અથવા તો આપણે કહે બુદ્ધિ આપણે પટુતા. એટલે ઘણી વખત તો આપણને તમે જોજો આપણને પોતાને અનુભવ થાય છે, મને બધી ખબર છે, મને કોઈની કંઈ જરૂર જ નથી, મને બધી ખબર પડે છે. ખરેખર નથી. આ બધા દોષ છે, બુદ્ધિના દોષ છે. એટલે મનુષ્ય દ્વારા જો સર્જન કરવામાં આવે તો એ બધા દોષ રહેલા છે. પણ વેદ એ મનુષ્યનું સર્જન નથી. બહુ સમજવાની જરૂર છે તો જ આપણે આગળ જઈ શકીએ. વેદ એ મનુષ્યનું સર્જન નથી, ઋષિઓ એ પણ માધ્યમ છે. એ વેદ દ્રષ્ટા, વેદના મંત્ર દ્રષ્ટા રહ નતું કરતા રહ. જે ઋષિમુનિઓ થઈ ગયા એ બધાએ માધ્યમ બન્યા. એમની એટલી બધી સાધના હતી કે આ વેદ જે ઉત્પન્ન થયા એના જે મંત્રો છે એ મંત્રોને એ જોનાર બન્યા. એટલે જો ઉપનિષદમાં કહે છે કે આ વેદ શું છે, ભગવાનના નિશ્વાસમાંથી સરી પડ્યા છે. એટલે કે એમને કોઈ પ્રયત્ન કરવો પડ્યો નથી. જ્યારે જ્યારે પ્રયત્ન હોય તો એમાં કોઈ દોષ આવી શકે, પણ આ તો ભગવાનના નિશ્વાસમાંથી સરી પડ્યા છે. અને જો તમને યાદ આવતું હોય તો ત્રીજા અધ્યાયમાં કીધું હતું ભગવાને, સ યજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરવાચ પ્રજાપતિ અને ન પ્રસવિષ્યદ્ભમ એશવો તિષ્ઠ કામધુક. એટલે ભગવાને એટલે બ્રહ્માજી જો પૂર્વ વાચ પ્રજાપતિ, પ્રજાપતિ બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સાથે આ વેદને પણ બતાવ્યા કે તમે એનું. એટલે અહીંયા સયજ્ઞ શબ્દ વાપર્યો છે ગીતામાં, એ આપણે જોઈ ચૂક્યા છે. એટલે અત્યારે એની સયજ્ઞનો અર્થ શું થાય વગેરે નહીં જોઈએ, પણ યાદ કરીએ તો કે એશવો તિષ્ટ કામધુક, હે મનુષ્ય તું આ વેદના મેં જે વાત કરી છે એમાં એના પ્રમાણે તું તારું જીવન જીવીશ તો તારા માટે કામધેનુ બનશે. કામધેનુ એટલે તારી બધી ઈચ્છાની પૂર્તિ કરશે. એટલે ટૂંકમાં આ વેદ છે એ સૃષ્ટિના પ્રારંભમાં જ, સૃષ્ટિની ઉત્પત્તિ વખતે ઈશ્વરે મનુષ્યની ઉન્નતિ માટે, કામધુક એટલે શું, મનુષ્યની ઉન્નતિ માટે એમણે આ વેદનું પણ પ્રાગટ્ય કર્યું, સર્જન નથી કર્યું. અને એટલા માટે વેદના મંત્રોને ઋષિઓએ જોયા અને એનાથી પણ આગળ ભગવાન વેદ વ્યાસ, આપણે શબ્દ ભગવાન વાપરીએ છીએ કે વેદ વ્યાસજીએ આપણા માટે ખૂબ કૃપા કરી અને આ બધા મંત્રોને ભેગા કર્યા, ઋષિઓને મળ્યા, ભેગા કરે એવી એમના એમના જીવનની કથામાં વાંચેલું છે. હા, કનૈયાલાલ મુનશીએ કે કોઈક લખેલી કથા છે, પણ ટૂંકમાં બધા મંત્રોને ભેગા કર્યા અને પાછા એને ચાર વેદમાં મૂકી દીધા કે દરેક એ મંત્રો પણ બરાબર એને બરાબર એના ઓલામાં મૂક્યા. અને વેદના બધા મંત્રો ઋગ્વેદ યજુર્વેદ એ તેમને ચાર વેદમાં મૂક્યા. અને પાછું આપણે બધાને કોઈ વેદના બે વિભાગ પાડ્યા, કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ વિભાગ. એટલે કે આ વેદ છે એ મનુષ્યની ઉન્નતિ માટે
કારણ કે ઈશ્વર જ એક છે કે જેની પાસે સર્વગ્રાહી દ્રષ્ટિ છે, અને એટલા માટે એ આપણું કેમ ઉન્નતિ થાય, આપણી કેમ પ્રગતિ થાય, અને એટલા માટે જેમ આપણે કોઈ પણ બજારમાંથી સાધન લાવીએ તો એને સાધનનો કેમ ઉપયોગ કરવો, નહીં તો બહુ ગડબડ થઈ જાય. કેટલા વોલ્ટેજવાળું પ્લગમાં મૂકીએ, ઘણી વખત આપણે ખબર ન હોય અને સેટિંગ ન કર્યું હોય તો નવું ઇલેક્ટ્રિક સાધન પર પડી જાય, ધુમાડા નીકળે. કેમ? કારણ કે એને કઈ રીતે વાપરવી ખબર નથી. એટલે ટૂંકમાં વેદ છે એ પણ આપણને આ જ્ઞાન આપે છે, કારણ કે એ અલૌકિક જ્ઞાન છે. વેદમાં જે જ્ઞાન છે અલૌકિક જ્ઞાન છે, વ્યવહારિક જગતમાં પણ જ્ઞાન છે. એ જ્ઞાનની પણ આવશ્યકતા છે, જે મુંડક ઉપનિષદમાં પરા અને અપરા વિદ્યા કહ્યું. અપરા વિદ્યા વેદ, આ જે ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન, રસાયણ, ગીતા, જે કંઈ આપણે શું ગીતા શું ગણિત, આપણે અપરા વિદ્યા એટલે ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ગણિત વગેરે જે કંઈ આપણે જ્ઞાન મેળવીએ છીએ અત્યારે, અત્યારે કેટલા બધા જુદી જુદી ફેકલ્ટીના જ્ઞાન છે, બધા આવશ્યક છે. પણ આ જે જ્ઞાન છે પેલું છે એ સગવડ માટેનું જ્ઞાન છે, અપરા વિદ્યાનું જ્ઞાન જે જીવનની સગવડતા આપે છે. અને વેદનું જ્ઞાન છે કેવું છે, છેવટે આપણે પરાવિદ્યા તરફ લઈ જશે, અને એના માટે આપણને અલૌકિક છે એટલે આપણી બુદ્ધિથી જાણી શકાય નહીં, ઇન્દ્રિય ગોચર કરીને પ્રત્યક્ષ કરી શકાય નહીં. કેમ? કે શાસ્ત્ર કહે કે તમે આ કર્મ કરશો તમે સ્વર્ગમાં જશો, તો એના માટે મારી પાસે શું પ્રમાણ છે? શ્રદ્ધા એવો પ્રમાણ, કારણ કે કોઈ પ્રમાણ નથી. એટલે શાસ્ત્ર વેદ, શાસ્ત્ર એટલે વેદ જે કાંઈ કહે છે એ જ્ઞાન આપણે પ્રત્યક્ષ કરી શકીએ નહીં, ઇન્દ્રિય ગોચર છે નહીં, માટે વેદને પ્રમાણ માનીએ છીએ કે જે મનુષ્યની ઉન્નતિ માટે છે. અને એમાં વેદ છે તેની વાત કરે, ધર્મની વાત કરે છે. અને શંકરાચાર્ય મહારાજ ઉપોદઘાતમાં જ કહે છે ગીતાના, દ્વિદોહિત વેદોક્ત ધર્મ, વેદ બે ધર્મની વાત કરે છે. કઈ? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, હા નિવૃત્તિ લક્ષણ ધર્મ. એક પ્રવૃત્તિવાળો પ્રવૃત્તિ જેનું લક્ષણ છે, પ્રવૃત્તિ જેનું સ્વરૂપ છે એવો એક ધર્મ, અને બીજો નિવૃત્તિ ધર્મ. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતાને, નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતાને, પણ જુદા પ્રકારની પ્રવૃત્તિ એમાં રહેલી છે. એટલે આ ધર્મની વાત કરે છે વેદ. હવે વેદ એ ધર્મની વાત કરે છે. હમણાં કર્મકાંડ અને જ્ઞાનકાંડની વાત કરી પછી જોઈએ, પણ પહેલાં કર્મકાંડમાં પણ ધર્મની વાત કરે છે. કયા ધર્મની? ધર્મ એટલે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ ના, ક્રિશ્ચિયન ધર્મ, જૈન ધર્મ, કેટલા બધા ધર્મ છે, એ ધર્મની વાત નહીં. ધર્મ એટલે ધારણા ધર્મ, જેના વડે આ જગતને ધારણ કરાય છે, જેના વગડે આ જગતની સ્થિતિ છે, જેનું નિયંત્રણ થાય છે, એ કે જેના લીધે બધા જગતના બધા તત્વો છે, જગતના બધા તત્વો છે એ પરસ્પર અનુકૂળ રહીને સંવાદિતાથી પોતાનું કાર્ય કરે છે, એનું નામ ધર્મ. બહુ મોટી વાત છે. આપણે જે ધર્મ માનીએ છીએ એની નહીં, બધાને આ લાગુ પડે. જે કંઈ હમણાં ધર્મની વાત કરી કે આ ધર્મ કે પેલો ધર્મ, બધા ધર્મના બધા જ મનુષ્યને આ લાગુ પડે છે. કે શું? કે જોવાનું, આ ધર્મ એટલે જે બધાને ધારણ કરે, જે સંવાદિતા છે. એ સંવાદિતા કોના લીધે છે? સંવાદિતા કો અથવા તો નિયતિ, નિયમ. આ જગતના બધું જ નિયમને આધારે ચાલે છે. આ જગતમાં તમે જ્યાં જોશો ત્યાં બુદ્ધિમત્તાના દર્શન થશે. આપણે ઘણી વાર વાત કરી છે કે બુદ્ધિમત્તા, નિયતિ, સંવાદિતા એને જ ધર્મ કહેવામાં આવે છે. અને ધર્મ અને નિયતિ જે વાત કરી છે ઇન્દ્રિય ગોચર નથી, અને એટલા માટે આપણે નિયતિને અનુરૂપ કર્મ કરીશું. શાસ્ત્ર કે વેદો નિત્યમ ધીયતા, વેદનું હંમેશા અધ્યયન કરવું જોઈએ. શેના માટે? કારણ કે મારે સુખી થવું છે, મારે કલ્યાણ કરવું છે મારા જીવનનું. અને શાસ્ત્ર કે તમે જો નિયતિના આધારે, નિયમ સંવાદિતાના, નિયતિકો સંવાદિના, સંવાદિતાના આધારે તમે કર્મ કરશો તમને પુણ્ય મળશે. સંવાદિતા એ પણ આપણે જોઈશું. જીવનમાં બધે સંવાદિતા દેખાય છે, બધે પરસ્પર સહકાર છે, કોઈ સ્પર્ધા નથી. એટલે એ પ્રકારની નિયતિ, હજી નિયતિ આટલામાં નથી સમાતું, આ વિશાળ વાત થાય પણ અત્યારે આપણે એટલું રાખીએ છીએ. નિયતિને આધારે કરે એને પુણ્યકર્મ, એનાથી વિરુદ્ધ જાય તો પાપકર્મ. એટલે કે પાપ એટલે મારા જીવનમાં આવતા અવરોધો, મારા કાર્ય કરવામાં, મારે જે સિદ્ધ કરવું છે એમાં આવતા અવરોધ, એટલે કે શું? પાપ. કારણ કે ક્યાંક આપણે નિયતિની વિરુદ્ધ ગયા છીએ. એટલે આમ શાસ્ત્ર આપણને જીવનમાં ઉઠીએ ત્યારથી શું કરવું,
કે જેથી મારા જીવનનું કલ્યાણ થાય, મારી ઉન્નતિ થાય, અને એના માટે વેદો નિત્યમ ધ્યેયતા. એટલા માટે વેદનું અનુષ્ઠાન કરવું જોઈએ. કારણ કે એટલા માટે આપણે આગળ પણ વાત કરી કે મનુષ્ય એક જ એવો છે કે જેને પસંદગી કરવાની છૂટ આપવામાં આવેલી છે. મનુષ્ય એટલે કે આપણે તુલસીદાસજી મહારાજ કહે છે, બડા ભાગ માનસ તને પાવા, બડા ભાગ માનસ તને પાવા. મનુષ્ય એક જ એવો છે કે જેને પસંદગી કરવાની છૂટ છે, બીજા કોઈને નથી. પ્રાણીઓને નથી, વનસ્પતિને, કોઈ આખી દુનિયામાં જગતમાં એક જ એવો છે કે જેને પસંદગી કરવાની છૂટ છે. અને એટલા માટે એને કેવી રીતે પસંદગી કરવી કે જેથી એની જીવનનું કલ્યાણ થાય, એટલા માટે વેદ છે. એટલે ટૂંકમાં વેદ એટલે શું? જીવન જીવવાની કળા, જીવન જીવવાની કળા આપે એનું નામ વેદ. વેદ એટલે જીવન જીવવાની જે કળા આપે છે, કેવી રીતે જીવન જીવવું, શું કરવું. વિધિ કર્મકાંડનો આપણે કર્મકાંડ વિભાગ વાત કરી વેદનો, અને જ્ઞાનકાંડ તો કર્મકાંડમાં વિધિ અને નિષેધની વાત કરે છે કે તારે તારા માટે શું યોગ્ય છે અને શું ન કરવું. કારણ કે આપણે વાત કરી કે મનુષ્ય એક જ એવું છે કે જેને સ્વતંત્રતા છે, એટલું જ નહીં પણ આખી દુનિયાના બધા જ પદાર્થો મનુષ્ય ઉપર જ આધાર રાખે છે. બૃહદારણ્યક ઉપનિષદના કહે છે કે બધા પ્રાણીઓ મનુષ્ય ઉપર આધાર રાખે છે, અને એટલા માટે એણે કેવા કર્મ કરવા જોઈએ. કારણ કે એને પિતૃઓ પણ એના પર આધાર રાખે, દેવતાઓ પણ એના પર આધાર રાખે. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે તું આ બધાને કેવી રીતે ઉપયોગી થાય કે જેથી તારું જીવનનું કલ્યાણ થાય. અને એટલા માટે વેદો નિત્યમ ધ્યેયતા, વેદનું હંમેશા નિત્ય અધ્યયન કરો. હવે પ્રશ્ન તો થાય કે તમે વાત તો સાચી કીધી, વેદનું અધ્યયન કરો, પણ અત્યારે ક્યાં વેદનું અધ્યયન કરવા જવાના તમે? રાઈટ, અમે ક્યાં વેદનું અધ્યયન કરવા જવાના? તેવી કોઈ સગવડતા નથી. અને જવું ક્યાં? તો કે ક્યાંય સત્સંગ ચાલતો હોય તો ત્યાં જઈએ, ત્યાંથી આપણે કંઈ ખબર પડશે. અથવા તો તમે જુઓ કે બાળકોને નાનપણથી આ પ્રકારના જ્ઞાન આપવામાં આવે છે. એ પછી હમણાં વાત કરીએ છીએ કે ક્યાંય બાલવિહાર હોય કે કંઈ હોય, સંસ્કાર કેન્દ્ર હોય ત્યાં જઈએ. અથવા તો રામાયણ, મહાભારત, પુરાણના ગ્રંથો એ બધા દ્વારા પણ આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. પણ એટલું પહેલાં નક્કી થવું જોઈએ કે વેદ મારા જીવનના કલ્યાણ માટે છે, અપૌરુષ્ય વિષય છે, અલૌકિક છે, એટલા માટે હું મારે એને એનું અધ્યયન કરવું જોઈએ. ભલે અત્યારે મને વેદનું અધ્યયન કરવા ન મળતું હોય તો સત્સંગ માટે પ્રયત્ન કરીએ, ક્યાંક આવું ચાલતું હોય ત્યાં, અથવા તો રામાયણ વગેરે દ્વારા આ વેદમાં જે વિધિ નિષેધ છે એના દ્રષ્ટાંત પણ જોવા મળે છે. એટલે વેદનું અધ્યયન કરવું જોઈએ, પહેલું સ્ટેપ કર્યું. હવે બીજું, વેદનું અધ્યયન તો કર્યું પણ એ વેદ મારા જીવનમાં ઉતરવું તો જોઈએ ને. ખાલી સાંભળ્યું કે આ કરવું જોઈએ, ના ના કરવું જોઈએ, પણ એટલાથી પૂરું થતું નથી. તારે સત્યનું પાલન કરવું જોઈએ, અસત્યનું નહીં વગેરે સાંભળ્યું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પણ ત્યાંથી શાસ્ત્ર શંકરાચાર્ય મહારાજ કહે છે કે અટકવાની જરૂર નથી. તો શું કરવું? તો બીજું પગથિયું, તદ ઉદિતમ કર્મ સ્વનુષ્ઠિયતા. તદ ઉદિતમ, તદ એટલે વેદમાં કહેલા જે કર્મ છે એને સ્વનુષ્ઠિયતા એટલે શું? સ્વનુષ્ઠિયતા એટલે શું? સુષ્ઠુ અનિષ્ઠિયતા, સારી રીતે કરવા જોઈએ. ખ્યાલ આવ્યો? કરવા જોઈએ, અનુષ્ઠાન કરવું નહીં પણ સારી રીતે કરવા જોઈએ. કેવી રીતે એ આપણે જોઈએ. તો હવે આપણે જોઈએ કે વેદમાં શું કહ્યું છે. એના કરતાં તમે આમ જગતમાં જુઓ ને તોય તમને ઘણું બધું વેદને કહ્યું છે એ પ્રમાણે કામ થતું જોવા મળે. કેવી રીતે કહો છો? એટલે વેદમાં જે કહેવામાં આવ્યું છે એ આ જગતના તરફ દ્રષ્ટિ કરો તો જે તત્વો છે, જગતના તત્વો જે સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આ બધા જ તે તત્વો જરા નજર કરીશું ને તો જોઈએ કે બધા એકબીજાને અનુરૂપ થઈને, અનુકૂળ થઈને, સ્પર્ધા કર્યા વગર આ જગતની સંવાદિતા સાચવવા માટે પ્રયત્ન કરે છે. હવે જેને આપણે શિબિર દરમિયાન કૌશિતકી ઉપનિષદ ભણાતો હતો ત્યારે પણ યાદ હશે કે આપણા શરીર તરફ જો, જગતમાં તો જોઈએ જ છે કે સૂર્ય, ચંદ્રમા બધા જ પોતપોતાની જે કંઈ કામ સોંપ્યું છે એ બધા જ કામ
એકબીજાની સાથે સ્પર્ધા કર્યા વગર કરે છે. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ વિચારો કે સૂર્ય અને ચંદ્રમા. સૂર્ય કે હું આત્મી સદ નહીં, તને આવવા જ નહીં દઉં. ચંદ્ર એમ કે હું આમ કરીશ તો, અથવા તો આજે આ કામ નહીં કરું. કોઈ નહીં. ચંદ્ર જળ છે એ પોતાનો જે ધર્મ છે એ જાળવી જ રાખે, એ ક્યારેય બદલાય નહીં. પાણી હંમેશા ઠંડુ જ હોય. એટલે જે નિયતિએ નક્કી કર્યું છે એ પ્રમાણે પોતાના ધર્મનું પાલન કરે છે, એકબીજાને અનુકૂળ થાય છે, અને એ આપણે જગતમાં જોઈ શકીએ છીએ. બીજું કંઈ વેદનું જ્ઞાન ન હોય તો અટલું તો આપણે જોઈ શકીએ છીએ. અને એ જ રીતે મને જ વાત કરી એ પ્રમાણે કૌશિકી ઉપનિષદનું જ્યારે અધ્યયન કરતા હતા ત્યારે પણ જોયું કે આ બધી ઇન્દ્રિયો છે એમાંય સ્પર્ધા નથી. એક ઇન્દ્રિય કામ કરે એટલે બીજી બધી એને અનુકૂળ થાય. દાખલા તરીકે હું આંખ દ્વારા જોઈ રહ્યા છે ત્યારે બીજી બધી ઇન્દ્રિયો કેવી રીતે શાંત થઈ જાય છે, એટલે કે એને અનુકૂળ થાય છે. આંખ જોતી હોય અને જીભ કેવું બોલીશ, કાન કેવું સાંભળીશ, તો વિચાર કરો કે દરેક ઇન્દ્રિય એમ કે ના તારા જે કરો એ કરો, હું મારું કામ તો હું જ કરીશ, તો શું થાય? કશું જ થાય નહીં, ઘોંઘાટ અને કકડાટ જ થાય, રાઈટ ને? આ કે હું જોઉં ને ઓલ કે હું સાંભળું ને ઓલ કે હું બોલું ના, બધા એકબીજાને અનુરૂપ થઈને કામ કરે છે, એકબીજાને સહકાર આપે છે, ત્યાં સ્પર્ધા નથી. ચાલ તું કરે છે, હું તને અનુકૂળ થઈ જાઉં, આટલું તો આપણે જોઈ શકીએ ને. વેદના દ્વારા કહેલા કર્મને સારી રીતે અનુષ્ઠાન કરવું, એટલું તો હું જોઈ શકું. તો કેવી રીતે મારે કર્મ કરવા? તો કે મારા ભાગે, કારણ કે અત્યારે તો બ્રહ્મચારીનું શું કર્મ છે, ગૃહસ્થનું શું કર્મ છે, કદાચ કશું જ જ્ઞાન હોય. વેદમાં તો બહુ વિસ્તારથી વાત કરી છે કે બ્રહ્મચારી હંમેશા, અને એમાં તે જ્યારે 8 વર્ષ પછી, જો કે 8 પછી 11 12 એવું બધા એના વર્ણ પ્રમાણે એને યજ્ઞોપવિત આપવામાં આવે છે. યજ્ઞોપવિત પણ જતી રહે છે, લીધી હોય તો પછી થોડા વખત પછી કહેતો કે એ તો આવીને કાઢી નાખે. ખાલી ધામધૂમથી લીધી ખરી, પણ પછી પહેરવાની વાત નહીં, પછી એનું અનુષ્ઠાન કરવાની તો વાત જ નહીં. ગાયત્રી મંત્ર બોલી હમણાં જ આ સુનિષ્ઠિયતામ સારી રીતે અનુષ્ઠાન કરવું જોઈએ, પણ એ બધું આપણે ભૂલી રહ્યા છીએ. ખરેખર બધું જ આ શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક બાળકે કેવી રીતે કરવું જોઈએ, એની બાળકની કેવી ફરજ છે. માતૃદેહો ભવ પિતૃદેહો ભવ, તો એ મારા જીવનમાં હોવું જોઈએ, પણ કેવી રીતે કરું? તો એટલે વાત કરી હમણાં કે તમે ખાલી રામાયણની બધામાં જોવું તો ખબર પડે, રામજી પોતે આદર્શ રાજા, આદર્શ પુત્ર. એક પ્રસંગમાં યાદ આવી ગયો અચાનક કે રામજી હંમેશા પિતાની સેવા કરતા, એક પગ દબાવતા હતા. રાત્રે પિતાજી સૂઈ રહ્યા છે ત્યારે દશરથ રાજાના પગ દબાવે છે, અને વાત દશરથ રાજા પણ એને જ્ઞાનની વાત કર્યા છે. એમાં દશરથ રાજાને ઊંઘ આવી ગઈ, આખી રાત એ પગ દબાવતા રહ્યા. આપણે એવું તો ન કરી શકીએ, એના જેવું તો આપણે કહી. લક્ષ્મણજી સુઈ ગયા છે, બે પગ, એક પગમાં રામજી પગ દબાવી રહ્યા છે, બીજી બાજુ લક્ષ્મણજી દબાવે છે. લક્ષ્મણજીને ઊંઘ આવી ગઈ પણ રામજી પગ દબાવી જ રહ્યા છે, કે જ્યાં સુધી પિતાજી આજ્ઞા ન આપે ત્યાં સુધી મારે આમાંથી ઊભું ન થવાય. આવું તો આપણે ન કરી શકીએ, પણ છતાં કહેવાનું એ છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એટલે શું? એમાંથી થોડુંક તો ગ્રહણ કરી શકે ને. આપણે અત્યારે માતા પિતાની સામે ગમે તેમ બોલી લઈએ, એની લાગણીને દુભાવી દઈએ, એવું તો ન કરે ને. એટલું તો આપણે રામાયણ અને મહાભારતની કથાઓ વાંચીને તો કરી શકીએ ને. એમના જેવું જીવન કદાચ આપણે આચરણ ન કરી શકીએ, પણ છતાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એટલે શું, એ તો આપણે જ સમજી શકીએ. એ જ રીતે આપણે વાત આગળ કરીશું કે વેદો તત્ ઉદિતમ કર્મ સ્વનુષ્ઠિયતા, એમાં કહેવામાં આવેલા કર્મને સારામાં સારી રીતે કરવું. એટલે હમણાં જ આપણે જોયું એ પ્રમાણે એને થોડાક જોઈને પછી અટકીશું કે આપણે કુદરતમાં જોઈએ છીએ તો ત્યાં પણ બધા સંવાદિતાથી કામ કરે છે, સ્પર્ધાથી કામ નથી કરતા. ક્યાંય સ્પર્ધા નથી, આપણા શરીરમાં પણ ઇન્દ્રિયોમાં સ્પર્ધા નથી, તો હું પણ આ વિશ્વનો એક અંગ છું. આ જગતમાં મનુષ્ય એક, દરેક મનુષ્ય વિશ્વના એક અંગ છે, વિશ્વનો એક ભાગ છે. તો પોતાનું હિત સાધો, પોતાની ઈચ્છા છે ને ઈચ્છાની પૂર્તિ કરો. આપણું શાસ્ત્ર બહુ વિશાળ છે કે તારી ઈચ્છા છે તો ઈચ્છાની પૂર્તિ કર, પણ એ કેવી રીતે કરવી એ તું સમજ. જેમ કે કુટુંબ ગૃહસ્થાશ્રમમાં કુટુંબનો વડીલ છે, એને કુટુંબનું ભરણ પોષણનું ધ્યાન રાખવું જોઈએ. પણ એ રીતે આપણે જોઈએ તો કોણ હતા, આપણે વાલ્મિકી, વાલ્મી લુટારા તરીકે
કે અંગુલીમાલ એ બંને પણ લોકોને લૂંટતા હતા કેમ? લોકોને લૂંટતા હતા કેમ ભાઈ? તું કેમ લૂંટે છે? નારદજી કહે છે તો કે મારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે. એટલે કુટુંબનું ભરણ પોષણ કરવું એનું કર્તવ્ય છે, પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી પોતાનું કર્તવ્ય છે. પણ એના માટે કયો ધર્મ યોગ્ય છે? આ લૂંટવાનો ધર્મ યોગ્ય નથી. એટલા માટે આપણે વેદ કહે છે કે તું આ જગતમાં જો કોઈ લૂંટતા નથી, કોઈ ખોટા માર્ગે પોતાની ઈચ્છા આ તત્વ જો કુદરતમાં એ બધા કોઈને એકબીજાને સ્પર્ધા કરીને કોઈનું લઈ લીધું ને પછી પોતાની ઈચ્છા પૂરી કરી એવું નથી, એટલું તો આપણે જોઈ શકીએ ને. હા, તો એ પ્રમાણે જે શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે કર્મ કરું, એટલે કે હું મારા કર્મની પૂર્તિ માટે, મારી ઈચ્છાની પૂર્તિ માટે મારું જે કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મ પૂરું કરવા માટે હું કોઈના ભોગે ન કરું. મારે જે મેળવવું છે કોઈના ભોગે, ખોટી રીતે, અધર્મના માર્ગે, જેમ કે લૂંટવું એ ધાર્મિક નથી, ધર્મ નથી. કારણ કે કોઈનું લઈ લો તો મને ગમે, જો મારું કોઈ લઈ જાય તો મને ન ગમે, તો બીજાનું આપણે લઈ લઈએ તો કોઈને ન જ ગમે. આટલું તો સરળ ધર્મ છે. સ્વામીજી મહારાજ ઘણી વખત કહે, આ તો બધાને સમજાય. તો હું પણ મારા જીવનનું કલ્યાણ કરવા માટે, મારી ઈચ્છાની પૂર્તિ કરવા માટે હું સંવાદિતાપૂર્વક કર્મ કરું. મારું હિત સધાય પણ સામે બીજાનું અહિત ન થાય, બીજાને નુકસાન ન થાય એવું કર્મ કરું. તદ ઉદિતમ કર્મ સનુષ્ઠિયતામ, બહુ સુંદર છે. એ આપણે આગળ આવતા શુક્રવારે ફરીવાર આ જોઈશું. બરાબર, બહુ સુંદર સાધનાની વાત કરી છે. કેવી? એક એક પહેલાં તમે વેદનું અધ્યયન કરો, એટલું જ પૂરતું નથી. વેદના અધ્યયન પછી એમાં કહેવાયેલા કર્મનું અનુષ્ઠાન કરો, પછી એ કર્મ અનુષ્ઠાન કેવી રીતે કહ્યું એમ એક પછી એક સીડી આપણને આચાર્ય ચડાવી રહ્યા છે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.